ऑनलाइन गुरु डॉक्टर कुमार यूट्यूब चैनल पे आप सभी का स्वागत है। चैनल को सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाइए ताकि मेरे नए वीडियोस के नोटिफिकेशन सबसे पहले मिले आपको। हेलो फ्रेंड्स, હું છું ડોક્ટર સ્નેહલવડ સાથ અને આપ અત્યારે જોઈ રહ્યા છો મારી ઓનલાઈન ગુરુ ડોક્ટર ઇસ કુમાર યુટ્યુબ ચેનલ ને। મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન ને દબાવજો જેથી કરીને આવના દરેક નવા વિડિયોઝ ના નોટિફિકેશન સૌથી પહેલા મળશે આપને। આજે આપણે ચર્ચા કરવાના છીએ કે ઈબીસી સર્ટિ ઇકોનોમિકલ બેકવર્ડ સર્ટિફિકેટ ઘરે બેઠા આપના મોબાઈલ કે લેપટોપ માં કેવી રીતે એપ્લાય કરવું અને મેળવવું ઘરે બેઠા। તો મિત્રો, વિડિયો ને અંત સુધી સ્કીપ કર્યા વગર જોવાનું ના ભૂલશો। डिजिटल गुजरात ની અંદર રજિસ્ટ્રેશન કે લોગિન કેવી રીતે કરવું તેનો ઓલરેડી મે વિડિયો મૂકેલો છે, તો તેને પણ આપ જોઈ શકો છો મારા YouTube ચેનલ ની અંદર। આજે શરૂ કરીએ ઈબીસી સર્ટિફિકેટ। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ તો આપના મોબાઈલ ટેબ્લેટ કે લેપટોપ ની અંદર Google Chrome બ્રાઉઝર ઓપન કરો, જેની અંદર Google સર્ચ એન્જિન ની અંદર આપે ટાઈપ કરવાનું છે ડિજિટલ ગુજરાત। ડિજિટલ ગુજરાત જેની વેબસાઇટ છે digitalgujarat.government.in, એ ટાઈપ કરતા જ આ રીતનું હોમ પેજ ખુલશે, જેની અંદર આપણે લોગિન સેક્શનમાં જવાનું છે। મિત્રો, લોગિન રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેનો ઓલરેડી મેં એક વિડીયો મૂકેલો છે, તો તેને આપ જોઈ લેશો કે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું ડિજિટલ ગુજરાતની અંદર। રજિસ્ટ્રેશન કર્યા બાદ આપણે લોગિન સેક્શનમાં સિટીઝન રજિસ્ટ્રેશનની અંદર જઈ આપણે લોગિન કરવાનું છે, જેમાં આપ આપના આધાર નંબર, મોબાઈલ અથવા તો ઈમેલ આઈડીથી લોગિન કરી શકો છો। આપ અહીં જોઈ શકો છો, હું ફિલહાલ આધાર નંબરથી લોગિન કરીશ। બોક્સની અંદર આપણે આધાર નંબર અને પાસવર્ડ ટાઈપ કરવાનો છે અને કેપ્ચા ટાઈપ કરવાનું છે, ત્યારબાદ લોગિન ઉપર ક્લિક કરો। લોગિન ઉપર ક્લિક કરતાની સાથે આપને આપની પ્રોફાઇલ દેખાશે સ્ક્રીન ઉપર। મિત્રો, સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો લોગિન કર્યા બાદ આ રીતનું આપની પ્રોફાઇલ એક શો કરશે સ્ક્રીન ઉપર। ત્યારબાદ આપણે જવાનું છે રિક્વેસ્ટ એ ન્યૂ સર્વિસ ઉપર, રાઈટ સાઈડના કોર્નર ઉપર બ્લુ અક્ષરથી આપ્યું છે જેના ઉપર ક્લિક કરો। રિક્વેસ્ટ એ ન્યૂ સર્વિસ ઉપર ક્લિક કરતાં જ ડિજિટલ ગુજરાતની અંદર જેટલી અવેલેબલ સર્વિસીસ છે તે બધી જ ઓપન થશે। આની અંદરથી આપ રેશન કાર્ડ, સેપરેટ રેશન કાર્ડ, ડુપ્લિકેટ રેશન કાર્ડ વગેરે, ડોમિસાઇલ સર્ટિફિકેટ, સિનિયર સિટીઝન સર્ટિફિકેટ વગેરે સર્ટિફિકેટ ઘરે બેઠા આપ એપ્લાય કરી શકો છો। આજે હું દર્શાવીશ આપને કે ઇકોનોમિકલી બેકવર્ડ સર્ટિફિકેટ કઈ રીતે ઘરે બેઠા એપ્લાય કરવું, તો આના ઉપર ક્લિક કરો। અહીં આપેલું છે ઇકોનોમિકલી બેકવર્ડ સર્ટિફિકેટ ઈબીસી સર્ટિફિકેટ અધર ધેન જોબ ઓર એજ્યુકેશન, ફોર્મની ડિટેલ આ રીતને ખુલશે એના ઉપર ક્લિક કરતા કે આપે કયા કયા ડોક્યુમેન્ટ એટેચ કરવાના છે આ ફોર્મ સાથે। રેસિડેન્ટ પ્રૂફની અંદર અહીં લિસ્ટ આપ્યું છે, તેમાંનું કોઈ પણ એક આપે જોડે રાખવાનું છે, જેમાંનું રેશન કાર્ડ અથવા ટ્રુ કોપી ઓફ ઇલેક્ટ્રિસિટી અથવા તો ટ્રુ કોપી ટેલિફોન બિલ અથવા ટ્રુ કોપી ઓફ ઇલેક્શન કાર્ડ, આ લિસ્ટમાંથી કોઈ પણ એક રાખો। ત્યારબાદ આઈડેન્ટિટી પ્રૂફની અંદર આ લિસ્ટ આપ્યું છે, તેમાંનું કોઈ પણ એક ડોક્યુમેન્ટ સાથે રાખો, એમાં ટ્રુ કોપી ઓફ ઇલેક્શન કાર્ડ અથવા તો ઇન્કમ ટેક્સ પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ એમાંથી કોઈ પણ એક, ઇન્કમ સર્ટિફિકેટ આમાંનું કોઈ પણ એક ઇન્કમ સર્ટિફિકેટ આપનું જોઈશે મિત્રો, લિસ્ટમાં આપ્યું છે તે પ્રમાણે ઇન્કમ સર્ટિ અથવા તો લાસ્ટ પે સ્લીપ ઓર ટ્રુ કોપી ઓફ લાસ્ટ 3 યર ઇન્કમ ટેક્સ રિટર્ન, જો આપ ઇન્કમ ટેક્સ રિટર્ન કરો છો તો છેલ્લા 3 વર્ષનું ઇન્કમ ટેક્સની સ્લીપ જોઈશે, અથવા તો આ અથવામાં છે 3માંથી કોઈ પણ એક આપે સાથે રાખવાનું છે। સર્ટિફિકેટ કોપી ઓફ વિલેજ રજિસ્ટ્રેશન નંબર 7-12 કે 8-9 ઉતારો, જેની અંદર જમીન દર્શાવેલી હોય। ત્યારબાદ ફરજિયાત એટેચમેન્ટ તમારે કઈ કઈ વસ્તુનું જોઈશે, તો એપ્લિકન્ટ આન્સર તમારો શું જવાબ છે, ત્યારબાદ સર્ટિફિકેટ કોપી ઓફ વિલેજ જેની અંદર 7-12, 8-6 નંબરનો ઉતારો, અથવા તો સર્ટિફિકેટ કોપી ઓફ જેમાં જમીન વેચી છે તે ટાઈપનું હોય તો એ, અથવા તો એફિડેવિટ એટેચમેન્ટ અથવા તો પંચનામું, આમાંથી તમારી પાસે જે અવેલેબલ છે ડોક્યુમેન્ટ તે જોડે રાખો। ફોર્મની ફી 20 રૂપિયા છે, જે આપણે ઓનલાઈન ફી પેમેન્ટ કરવાની છે, આપ જોઈ શકો છો। ત્યારબાદ અહીં એક બાહેધરી આપી છે કે આ સાથે ભારત સરકારના ડિજિટલ લોકર પોર્ટલ ઉપર મારું સર્ટિફિકેટ અપલોડ કરવા સહમતિ આપું છું। જો સહમતિ આપવા માંગો છો આપ, તો આપે અહીં બોક્સની અંદર આધાર નંબર આપનો લખવાનો છે,
સર્ટિફિકેટ જેવું ઇશ્યુ થશે કે આપના ડિજિલોકરની અંદર ઓટોમેટિક અપલોડ થશે, જેના માટેનું આ ઓપ્શન છે. નથી સહમતી આપતા તો કન્ટિન્યુ ટુ સર્વિસ ઉપર ક્લિક કરો. કન્ટિન્યુ ટુ સર્વિસ ઉપર ક્લિક કરતાની સાથે જ આપના ફોર્મની પ્રોસેસ અહીં સ્ટાર્ટ થઈ જશે. અહીં આપનો એપ્લિકેશન નંબર એક જનરેટ થશે, સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. ત્યારબાદ કન્ટિન્યુ ઉપર ક્લિક આપો. કન્ટિન્યુ ઉપર ક્લિક આપતા જ ફોર્મનું ફર્સ્ટ સ્ટેજ સ્ટાર્ટ થશે. આમાં જોઈ શકો છો ઈબીસી સર્ટિનું ફર્સ્ટ સ્ટેજ, જેની અંદર ઓલરેડી ડિટેલ આપની બધી ભરેલી જ હશે, પરંતુ આપે અહીં ફાધરનું ફૂલ નેમ ફરજિયાત લખવાનું રહેશે. બીજી વાર અહીં એક્ઝામ્પલ માટે ફાધરનું ફૂલ નેમ નેક્સ્ટ ઉપર ક્લિક આપતા જ આ રીતનું સેકન્ડ સ્ટેજ અહીં ઓપન થશે, જેની અંદર આપે ઓક્યુપેશન તમારું જે બી વ્યવસાય છે તે સિલેક્ટ કરો, આપના ફાધરનો અથવા તો આપનો. આની અંદરથી અભ્યાસ હોય તો અભ્યાસ કરો. ત્યારબાદ આપની ફેમિલી ઇન્કમ, આપના ઇન્કમ સર્ટિફિકેટમાં જેટલી લખેલી છે તે અહીં બોક્સમાં ટાઈપ કરવાની છે કે ફેમિલી ઇન્કમ આપની કેટલી છે. એક એક્ઝામ્પલ માટે આપને અહીં દર્શાવીશ મારી ફેમિલી ઇન્કમ. ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરો. સેકન્ડ સ્ટેપ ઈબીસી સર્ટિનું ડેટા અપલોડેડ. ત્યારબાદ થર્ડ સ્ટેજની અંદર આપણે અહીં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. મિત્રો, આના પછી ફી ભરવાનું પ્રોસેસ આવશે. આ વાત કરી આપણે ઈબીસી સર્ટિની. અહીં આપણે આપણા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, જેમ આગળ વાત કરી તેમ રેસિડેન્ટ પ્રૂફ આ લિસ્ટમાંથી કોઈ પણ એક આપણે સિલેક્ટ કરવાનું છે. આપની પાસે જે અવેલેબલ છે તે કોઈ પણ એક આમાંથી સિલેક્ટ કરો. રેશન કાર્ડ હોય તો રેશન કાર્ડ, ત્યારબાદ ત્યાં એનો નંબર દર્શાવો અને આપના મોબાઈલની અંદર જે પણ ફોટો સેવ રાખ્યો છે આપણે સ્કેન કરીને તેને અહીંથી અપલોડ કરો. ત્યારબાદ આઈડેન્ટિટી પ્રૂફ, જેની અંદર કોઈ પણ એક ડોક્યુમેન્ટ લિસ્ટમાંથી કોઈ પણ એક એનો નંબર લખો અને એને અપલોડ કરો. ત્યારબાદ ઇન્કમ સર્ટિફિકેટ અહીં આપે જે દર્શાવવાનું ઇન્કમ સર્ટિ હોય તો તે, 7, 12, 8 ઉતારા હોય તો તે, અથવા તો ટેક્સ રિટર્નની સ્લીપ હોય તો તે સિલેક્ટ કરો અને એની સર્ટિફિકેટ નંબર અને એને અપલોડ કરો. ત્યારબાદ અરજદારનો જવાબ, જમીન ધારણ કરતા હોય તો 7-12, જો નથી કરતા તો એ રવા દો. સોગંદનામું એફિડેવિટ જે કરેલું છે આપે તો એને અહીં આપણે અપલોડ કરવાનું છે અને સ્થળ સ્થિતિ અંગેનું પંચનામું, જો પંચનામું કરાવેલું છે તો તે અથવા તો રહેવા દો. જો આપ જોબ કરો છો તો આમાંથી માત્ર આપે અરજદારનો જવાબ એક જ આપે અપલોડ કરવાનું રહેશે. આમાંથી એટેચમેન્ટ ફોટો, જો આપનો આ ફોટો અપલોડ નથી તો ફોટો અપલોડ કરો પાસપોર્ટ સાઇઝ અને ફોર્મને સબમિટ કરી દો. સબમિટ કર્યા બાદ લાસ્ટ સ્ટેજ આવશે. 20 રૂપિયાની જે ફી છે તે ઓનલાઈન આપે પેમેન્ટ કરવાની રહેશે. ત્યારબાદ આપે 30 દિવસ સુધી વેઇટ કરવાનું રહેશે. આપનું સર્ટિ ઓટોમેટિકલી આપને મળી જશે અથવા તો ડિજિટલ લોકર જે આપની પ્રોફાઇલ હશે તેની અંદર પણ અપલોડ થઈ જશે. મિત્રો, આ વાત કરી આપણે કે ડિજિટલ ગુજરાત વેબસાઇટની અંદર ઈબીસી સર્ટિફિકેટ ઘરે બેઠા આપના મોબાઈલ, લેપટોપ કે ટેબ્લેટમાં કઈ રીતે મેળવવું. મિત્રો, ઇન્ડિયા ડિજિટલ બની રહ્યું છે તો શા માટે આપ હજુ પણ જૂની પુરાણી નીતિઓને અપનાવી રહ્યા છો? શા માટે આપ પૈસા તથા પેટ્રોલનો બગાડ કરી રહ્યા છો? જે કામ આપ ઘર બેઠા આપના મોબાઈલ કે લેપટોપમાં કરી શકો છો તેના માટે ઓફિસના ધક્કા શા માટે ખાવા? આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ફરીથી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોનને દબાવો, જેથી કરીને દરેક નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા મળશે આપને.